રાજ્યનું પ્રથમ હેરિટેજ લુક ધરાવતું બસ સ્ટેન્ડ અમદાવાદીઓ માટે 5 જૂને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકશે. લાલ દરવાજા બસ સ્ટેન્ડ રેટ્રો હેરિટેજ તરીકે હવે ઓળખાશે. તો અંદાજિત 8 કરોડ 88 લાખના ખર્ચે આ તૈયાર થયું છે. ભરતપુર રાજસ્થાનના લાલ પથ્થરોથી હેરિટેજ બસ સ્ટેન્ડનું નિર્માણ થયું છે. રોજના 1,25,000 પેસેન્જરો તેમજ 485 બસોની ટ્રીપનું મેનેજમેન્ટ લાલ દરવાજા બસ સ્ટેન્ડ પર થશે. પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ PIS દ્વારા બસ અંગે રીઅલ ટાઈમ જાણકારી મળશે. GPS ટેકનોલોજીથી સજ્જ બસ અંગે અરાઇવલ ટાઈમ નું અનાઉન્સમેન્ટ કરાશે. તો CCTV કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરાઈ છે. આપને જણાવી દઈએ કે આ બસ સ્ટેન્ડમાં 1947 થી 2023 સુધીના ઐતિહાસિક ટ્રાન્સપોર્ટેશનનો વારસો તેમજ હેરિટેજ વારસાની ઝાંખી કરાવતા પોસ્ટરો બસ સ્ટેન્ડ પર જોવા મળશે. બસ સ્ટેન્ડનું તાપમાન 4 થી 5 ડિગ્રી નીચું રહેવાનો પણ અંદાજો છે. અમદાવાદમાં વર્ષોથી લાલ બસ ચાલુ થઈ ત્યારથી લાલ દરવાજા બસ સ્ટેન્ડનું નામ તરીકે પ્રખ્યાત છે. છેલ્લા 1 વર્ષથી આ કામગીરી ચાલુ હતી અને અત્યારે હેરિટેજ લુકથી અમદાવાદનું લાલ દરવાજા ટર્મિનલ 5 જૂનના દિવસે માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે એ ખુલ્લું મૂકવામાં આવશે. ગુજરાતનું સૌપ્રથમ હેરિટેજ બસ સ્ટેન્ડ લાલ દરવાજા અમદાવાદની અંદર તૈયાર થઈ ચૂક્યું છે. આગામી 5 જૂનના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ જે હેરિટેજ લાલ દરવાજા બસ સ્ટેન્ડ છે તેનું લોકાર્પણ કરવામાં આવશે, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. છેલ્લા 1 વર્ષથી આ બસ સ્ટેન્ડની કામગીરી ચાલતી હતી ત્યારે કહી ખાસ કરીને 8 કરોડ 50 લાખની આસપાસનું જે ખર્ચ છે આ બસ સ્ટેન્ડ પર કરવામાં આવ્યો છે. ખાસ કરીને આપ દૃશ્યમાં જોઈ શકો છો કે જે હેરિટેજ પ્રકારનું જે આખું લુક છે તે આપવામાં આવ્યું છે અને તે ગુજરાતનું પ્રથમ છે બસ સ્ટેન્ડ. તેમજ તેમાં જે લાલ કલરના પથ્થર જે વાપરવામાં આવે છે ભરતપુર રાજસ્થાનથી આ પથ્થર લાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેમાંથી 4 થી 5 ડિગ્રી તાપમાન પણ ઘટી શકે છે. તેમજ આ બસ સ્ટેન્ડ છે ખૂબ જ આધુનિક ટેકનોલોજી વાપરવામાં આવી છે. એમાં કહી શકાય કે પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ છે તે વાપરવામાં આવી છે. CCTV કેમેરા સૌ પ્રથમ વખત આ બસ સ્ટેન્ડમાં જોવા મળશે. તેમજ લોકોને એક અમદાવાદનો અદ્ભુત નજારો કહી શકાય કે અલગ અલગ દ્રશ્યો છે તે ઐતિહાસિક જે વારસાના દ્રશ્યો છે તે અહીંયા પોસ્ટરમાં લગાવવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને અહીં તમામ બાબતની સુવિધાઓથી સજ્જ કહી શકાય તેવું અમદાવાદનું આધુનિક નવા જમાનાનું જે બસ સ્ટેન્ડ છે તે તૈયાર થઈ ચૂક્યું છે. આગામી 5 જૂનના મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાશે ત્યારે ખાસ કરીને તમામ પેસેન્જરોની સુવિધાથી સજ્જ અને તેમજ જે VIP જે લોન્ચ કહી શકાય તે પ્રકારનું વેઇટિંગ એરિયા સાથેનું આ જે બસ સ્ટેન્ડ છે આધુનિક પ્રકારનું તમામ સુવિધાથી સજ્જ કહી શકાય તે પ્રકારનું આ બસ સ્ટેન્ડ છે. આગામી 5 જૂનના રોજ મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.